આ પુસ્તક વિશે જ્યારથી વર્તુળમાં ચર્ચાઓ થતી હતી તો આ પુસ્તકની કવિતાઓ, એની કવિતાના રસસ્થાનો, એની કવિતાની ભાષા, એ કવિતાનો લય, એવા અનેક એંગલથી એની ચર્ચાઓ થઈ શકે, પણ કાર્યક્રમ એ રીતે આખો એ નક્કી થયો છે એટલે હું વધારે બોલવાનું ટાળું છું. નામ પણ સ્નેહીભાઈ અને વર્ષાબેન એવું કીધું છે કે તું કવિતા વિશે, મુકેશ દવેની કવિતા વિશે ઓછું બોલજે. હું વિનંતી કરું વર્ષાબેનને કે આપણને કવિનો કાવ્ય સંગ્રહ છે એનાથી પરિચિત કરાવે. વર્ષાબેન પ્રજાપતિ રમેશ પારેખની કવિતા ઉપર એમણે PhD કર્યું છે. HLU કોલેજ અમદાવાદમાં પ્રોફેસર છે. અમારા ગુજરાતીનો અધ્યાપક સંઘ એના મંત્રી પણ છે. વિશેષ કશી એ વાત નહીં કરતા હું વર્ષાબેનને વિનંતી કરું કવિના પુસ્તકનો આપણને પરિચય કરાવે. સૌને મારા નમસ્કાર. આદરણીય મનોહર દાદા, સંજુભાઈ વાળા, સ્નેહી પરમાર, રોહિતભાઈ, હિમલભાઈ, હરજીવનભાઈ, વચ્ચે જે મહાનુભાવો બિરાજમાન છે, હું અપરિચિત છું પણ પરિચિત છું એવા આદરણીય મહેમાનો, કેતનભાઈ, મુકેશભાઈ જોગી, ગોપાલભાઈ, અને આજના આ કાવ્ય સંગ્રહના પ્રાગટ્ય નિમિત્તે જેમણે મને અમદાવાદથી અમરેલી સુધી અહીં આમંત્રણ પાઠવ્યું છે એવા મુકેશભાઈ દવે. રમેશ પારેખ સાહિત્ય વર્તુળ આયોજિત આ કાર્યક્રમમાં આજે એક જણ જીવી ગયો એવા સરસ મજાના ગીત અને ગઝલ સંગ્રહનું પ્રાગટ્ય રમેશ પારેખ સાહિત્ય વર્તુળ વતી થઈ રહ્યું છે, ત્યારે હું રમેશ પારેખ સાહિત્ય વર્તુળ મંચસ્થ સર્વ મહેમાન, આયોજકો અને ખાસ કવિશ્રી મુકેશભાઈ દવે એમનો હાર્દિક અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. બહુ સુંદર એમની બે પંક્તિ જે મને સ્પર્શી ગઈ છે. આ કવિનો મિજાજ એવો છે, એમ એક વિષયમાં તમે એમને નહીં પકડી શકો. સાઈ જગમાં સાવ અનૂઠો અવસર થઈને આવ્યો છે તો મોજ કરી લે, મુકેશભાઈની પંક્તિ છે આ. સાઈ જગમાં સાવ અનૂઠો અવસર થઈને આવ્યો છે તો મોજ કરી લે, ગીત ગઝલના લીલા લીલા તોરણ બાંધી લાવ્યો છે તો મોજ કરી લે. એક જણ જીવી ગયો આ જે સંગ્રહ છે, આ માત્ર મુકેશ દવે જે જીવી ગયા છે એ સંગ્રહ હવે પછી, એટલે એ રચનાઓ એમના પૂરતી નહીં રહે. કેમ? કારણ કે જે આ સંગ્રહમાંથી પસાર થશે તો એ પ્રત્યેક ભાવક, આસ્વાદક, વિવેચકને સંગ્રહની 111 રચનાઓમાંથી કેટલાક ગીતો અને ગઝલોમાંથી પસાર થશે તો અવશ્ય એવો ભાવ જાગશે કે આમાંનો જે એક જણ છે એ હું પણ છું. તો એક જણ જીવી ગયો ને જો પડઘો પડે છે ને પ્રત્યેક રચનામાં, એ જુદા જુદા વિષયમાં પડે છે. ગઝલની વાત અહીંયા હું ટાળું છું, સ્નેહી પરમાર એના વિશે અચૂકથી વાત કરવાના છે. પણ ગીતની જ્યારે વાત કરવાની હોય, અને મારી સમક્ષ બે ગીત કવિઓ પહેલેથી ઉપસ્થિત છે, મનોહર ત્રિવેદી સાહેબ અને સંજુવાળા, બંનેનું ગીતમાં કામ છે, સુંદર મજાના એમના પણ સંગ્રહો છે. મારે આ સંગ્રહ નિમિત્તે પસાર થવાનું થયું એક જણ જીવી ગયો ત્યારે મને એમ પણ લાગ્યું આ કવિ સર્વજ્ઞના કથન કેન્દ્રથી ચાલનારા કવિ છે. મોટા ભાગે નવલકથા, નવલિકા, કેતનભાઈને તો ખબર જ હશે, નવલિકા, નવલકથા એમાં જુદા જુદા કથન કેન્દ્રોથી કૃતિઓ રચાતી હોય છે. આપણને પ્રશ્ન થાય કે શું ગીતમાં આ સંભવિત છે? સંભવિત છે. કેમ સંભવિત છે? ગીત હોય કે ગઝલ, એક તરફ કવિનો સ્વર હોય અને એક તરફ કવિ પાત્રને માધ્યમ બનાવીને પોતાની વાત કરતો હોય, આ કવિ પાસે એ શૈલી છે. અહીં કેટલાય પરિચિત ચહેરા છે અને કેટલાય અપરિચિત ચહેરા છે. મુકેશભાઈને જે લોકો જાણતા હશે, જે કવિતાઓથી વાકેફ હશે, ફેસબુક, વોટ્સઅપમાં જેઓ નિત્ય એનો વાંચન કરતા હશે, એમને તો ખબર જ હશે કે આ કયા મિજાજના કવિ છે.
પણ મેં હમણાં તમને જે બે પંક્તિની વાત કરી એમાં એમનું અલગારીપણું છે આ કવિનું. તો બીજા કયા કયા વિષયે આ કવિએ આપ્યા છે? મોટાભાગે મેં તમને એમ કહ્યું કે સર્વજ્ઞનું જે કથન કેન્દ્ર એટલે શું, તો કવિનો એક દૃષ્ટિકોણ હોય છે જગત દર્શન કરવાનો. આમ પણ કવિતા કરવી હોય તો જગત દર્શન તો કરવું પડે. જે જગત દર્શન કરી શકે એ કવિતામાં શબ્દથી એના મહિમાનું વર્ણન પણ કરી શકે. એટલે કવિતાની જો પ્રોસેસ સમજવી હોય તો જગત દર્શનથી માંડીને શબ્દ વર્ણન ભાવ વર્ણનની વાત સુધી આવવું પડે. હવે જગત દર્શનની જ્યારે વાત આવે તો મેં એને 3-4 મુદ્દામાં એમના ગીતોને જોયા છે. આરપી જોશી સાહેબ પણ બેઠા છે એટલે એ તો આ બધું લખે પણ છે અને વાંચે પણ છે, કે હિમલભાઈ હોય કે કવિ સ્નેહી પરમાર હોય કે સંજુભાઈ હોય એમને ખબર છે કે ગીતોમાં આપણે ઉર્મિનો ભાવ હોય, સંવેદન હોય, વિચાર હોય, એ આવે છે તો ભાવગત લય બનીને. અને એ ભાવગત લય જ્યારે ભાષામાં એકાકાર થાય તો જ ગીતમાં કલાત્મકતા જન્મે છે. એટલે ગીતને કલાત્મક બનાવવું હોય તો ભાવ અને ભાષાનું એની એકરૂપતા અનિવાર્ય છે. તો જે ચારિક વિષય મેં એમની રચનાઓમાં જોયા, એક તો પાત્ર કેન્દ્રી આ કવિ પાસે એક ટોન છે લખવાનો. મેં થોડાક ઉદાહરણો પણ ટાંક્યા છે અને 75 જેટલા ગીતો છે અને 36 ગઝલ છે, એટલે બધી જ રચના આપણને મૌખિક ના હોય તો સ્વાભાવિક છે. હવે જો હું પાત્ર કેન્દ્રીય ગીતોની વાત કરું તો એમાં જીવલાની જંજાળ કે બચલી ડોશી કે મારી ગમતી ગોરલ દે, ચીંચીકડી ચકલી, આ જે કવિતાઓ છે, આ જે ગીતો છે, આ કવિએ એમાં પાત્રને માધ્યમ બનાવીને વાત તો પોતીકી કરી છે. પોતે જે જીવ્યા છે, એક જણ જીવી ગયો, એની જ કરી છે. પણ આમ કરવા માટે ગીતમાં એ કથનોક્તિ સુધી જવું પડે, તો કવિ એના જાણકાર છે. બીજા પ્રકારની જ્યારે હું વાત કરું છું ત્યારે કેટલાક ગીતો એમણે સ્ત્રી ભાવને લગતા કર્યા છે. તમે માનશો, તમે રમેશ પારેખને વાંચ્યા છે એટલે તમને તો ખબર જ હશે કે રમેશ પારેખના ગીતોમાં નારી ભાવની ખૂબ બધી રચનાઓ મળે છે. આ અમરેલીની ભૂમિ છે, અહીંનો કવિ એવા કોઈ ભાવથી વંચિત કેવી રીતે રહી શકે? તો એવા સ્ત્રી સૌંદર્ય, આંતર અને બાહ્ય બંને પ્રકારના સૌંદર્યની વાત એમના ગીતોમાં જોવા મળે છે. હું થોડાક એના નામ આપું છું, જેમ કે ગૃહિણી કાવ્ય, નવોઢાનું હૈયું, પીડિતાનું ગીત, બચલી ડોશી, મારું કલ્પન, નમણા અંજળ, નવોદિતાનું સંબોધન, ગોરલ દે, આ બધા સ્ત્રી ભાવના છે. કેટલાક કાવ્યો એટલે કે કેટલાક ગીતો જેમ સ્ત્રી ભાવમાં લખ્યા છે એમ પુરુષના સ્વરમાં પણ આવ્યા છે. એવા કયા? તો ભમરિયો કૂવો, અમે પુરુષની જાત, દિશા ભટકેલ યુવાન, પ્રોઢનો બળાપો, કુંવારો વલખાટ, છોરો આંબાનો મોર, પ્રીત છાડ્યો, આ પ્રકારની જે રચનાઓ છે એ મોટાભાગે પુરુષના સ્વરમાં, એટલે કે છોકરો હોય કે પુરુષ હોય એના મનોભાવોને, એના સંચલનોને, આંતરિક એને સરસ રીતે આલેખ્યા છે. એક જણ જીવી ગયોમાં સરેરાશ અવાજ તો માણસનો છે, બરાબર, એટલે માણસ કેન્દ્રીય ગીતો પણ એમણે આપ્યા છે. એવા ગીતોમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ? તો પડછાયો, નાદાર થયેલ સજ્જન, ખુદમાં ખોવાયા, વિગતનું વળગણ, નિસંતાન દંપતિ, ખોખારો ખા, પરદેશી બાવળના કાંટા, બોદો રૂઆબ, આ બધા જે ગીતોના મેં નામ આપ્યા, શીર્ષકો મેં તમારી સામે પઠન કર્યા, એ બધા જ એવા ગીતો છે જેમાં માણસની સરેરાશ અભિવ્યક્તિ, સારું નરસું બધું જ મનોવલણ એમાં પ્રતિબિંબિત થાય છે. આના પરથી તમે એમ કહી શકો મારી જેમ કે આ કવિ સામાજિક ચેતનાના કવિ તો છે જ, પણ સાથે સાથે મનોવૈજ્ઞાનિક અભિગમથી પણ કવિતાને રચે છે. એટલે બે કોન્સેપ્ટ, મનોવૈજ્ઞાનિક અને સામાજિક, એવા બંને ભાવથી એ ગીતમાં ભાવને ઢાળે છે. બે ત્રણ રચના એવી છે જેમાં કવિનો સમૂહ સ્વર વ્યક્ત થાય છે, જેમ કે અમે પુરુષની જાત. એ અહીંયા મુકેશ દવે નથી કહેતા, અહીંયા લગભગ બધા જ પુરુષો બેઠા છે મંચસ્થ, એ બધાનો કદાચ અવાજ હશે. આ એવી રચના છે. એવી રીતે ગામ ગોકીરો, ગામ ઘપાટો, આપણે તો પરદેશી બાવળના કાંટા,
આ પ્રકારની જે રચના છે એનું પણ તમે શીર્ષક જુઓ તો આપણે અમે આ કયું કથનોક્તિ છે, તો આ બહુવચનાત્મક કથનોક્તિ છે જેમાં કવિ પોતાની વાત તો નથી કરતો પણ પોતાને એ દરેક જણમાંનો એક જણ માનીને એ નિમિત્તે ઉદ્ઘોષણાત્મક સ્વરે અમે પુરુષની જાત એવા સ્વરમાં એ પોતાનો અવાજ મિજાજ સુંદર રીતે વ્યક્ત કરે છે. હરિભાવ અધ્યાત્મને લગતી કેટલીક કવિતાઓ આપી છે, ગઝલમાં એ સ્વર છે પણ ગીતમાં પણ 6-7 એવી રચનાઓ છે જેમાં આ ભાવ છે, જેમ કે હરિવર સાથે સામ્ય જેમાં હિન્દી પંક્તિનો સમન્વય પણ કર્યો છે અને એ પ્રયોગ એમણે ગઝલમાં પણ કર્યો છે. ખાલીપો ઈચ્છાની મોકાણ જરા તું પણ ઉજાગરા જીવતરનું પોટકું આ પ્રકારની જે રચના છે એમાં જગતની ચિંતન કણિકાઓ પણ રજૂ થઈ છે. જગત અને જીવન આ બંનેની વચ્ચે માણસ છે અને એટલે એનું દર્શન કરતા કરતા એક તત્વદર્શી દ્રષ્ટિ એનામાં ખીલતી જાય છે. આ એ ભાવના ગીતો છે. હવે 2-3 પંક્તિઓથી પણ મારે વાત કરવી છે કે કેવી રીતે આ કવિ ઉઘડે છે. જો પ્રણય કાવ્યો તો છે જેમના અને એક સારી એવી સંખ્યામાં છે પણ હું અહીંયા એટલા નામ બધા રિપીટ નહીં કરું પણ નામ આપવા હોય તો પરસ્પરનું આકાશ એ બહુ સુંદર ગીત છે એમનું, જેમાં સ્ત્રી અને પુરુષ બંનેના પ્રેમનો સંવાદ છે એવા પ્રકારનું એ ગીત છે. તો બેશરમ નજરું કે નજરુંનું જોબન્યું નમણા અંજળ રંગબીની છોડ્યું જેમ બહેને હમણાં ગાઈ રચના એ હું તું ને નશો મારું કલ્પન એ તો બહુ અદ્ભુત રચના છે. એ ગીત જ્યારે મેં વાંચ્યું તો મને પેલું ગીત પણ યાદ આવતું તું શાંત ઝરૂખે વાટ નિરખતી રૂપની રાણી જોઈ હતી અને હિન્દી પંક્તિ ચાંદી જૈસા રંગ હૈ તેરા સોને જૈસે બાલ. કેમ? કારણ કે મારું કલ્પન એટલે મારા કલ્પનામાં જે નાયિકા છે એના આંતરબાહ્ય બંને વર્ણનો એમણે એમાં ઝીલ્યા છે. હવે હું પંક્તિઓની વાત કરીશ થોડી, માફ કરજો પણ હું એમ માનું છું કે હું નહીં કદાચ બધા જ ગીત કવિ એમ માને છે કે ગીતમાં ગેયતાનું જે તત્વ હોય છે એ પઠનક્ષમ પણ હોય છે અને એ જ તત્વ સંગીતકારને સંગીતમાં ઢાળવાનું કામ પણ કરે છે. એટલે એ દ્રષ્ટિએ એમાં જે સંગીતના તત્વો છે એ એની વિશેષતા બને છે. આ કવિ લયના કવિ છે, ખૂબ કાન દઈને એમણે લયને સાંભળ્યો હશે અને હું નથી માનતી કે આ કવિ આ ઉંમર જે એમની છે જ્યાં એ પ્રૌઢનું ગીત પણ લખે અને યુવાનોના ગીત પણ લખે, હા પીડિતાનું એમ કહેવાય ને સ્ત્રીઓ પર અત્યાચાર થતું એવું ગીત એનો પણ સ્પર્શ પોતાના હૃદયમાં અનુભવે, તો બધા જ પ્રકારના ભાવ આ વ્યક્તિ પાસે છે, આ કવિ પાસે છે. એટલે અહીં એમની પાસે એ લય છે. હું લયની પણ જોડે જોડે જ વાત કરીશ. ચતુષ્કલનો લય જાણે છે, અષ્ટકલનો લય જાણે છે, ત્રિકલ અને પંચકલ કેવી રીતે પ્લસ કરવો એ પણ આ કવિ પાસે છે અને બહુ સાવધ રીતે. ક્યાંક ક્યાંક જ્યારે ગીત લખતી વખતે કેટલાક લયપૂરકો તાનપૂરકો જે જરૂરી છે ત્યાં એમણે મૂક્યા છે અને એ તો દરેક ગીત કવિ કરતો હોય છે અને એ જે તાનપૂરકો લયપૂરકો જેની મેં વાત કરી એનાથી જ ગીત ગેતા અને સંગીત સુધી જતું હોય છે. એટલે મને પણ એકાદ રાગ એવો સૂજ્યો તો આપની પરમિશન હશે તો છેલ્લે હું એકાદ અંતરો ગાઈશ. એમના ગીતને મેં મારો રાગ આપ્યો હતો. વ્યંજના એમની ગીતોમાં સૌથી વધારે છે. વ્યંજના બોદો રૂઆબ ગીત જુઓ તો સમાજમાં આવા માણસો છે કે કામ ઓછું કરે અને ઢોલ જાજા પીટે આવા પ્રકારના છે. આ કેવો પ્રચંડ અવાજ છે. આ એક પ્રકારની ઉદ્ઘોષણાત્મક શૈલી કહેવાય સાહિત્યમાં અને આવા પ્રકારની રીતિ ઓછા કવિઓને ખપમાં હોય છે. કેમ કે સમાજમાં જીવનારો માણસ છે એટલે બધું જ જગત દર્શન કરે છે, નિરીક્ષણ કરે છે, એટલે આ સ્વર તો એમની પાસે આવે. મોટાભાગે ગીત કવિઓમાં એક ચોક્કસ એક બે સ્વર જ હોય. ધારો કે પ્રણય કવિ હોય તો પ્રણયની જ રચનાઓ લખે, પ્રકૃતિ પ્રેમી હોય તો પ્રકૃતિ દર્શનના કાવ્યો આપે. પણ મેં કહ્યું ને કે આ એક જણ જીવી ગયો છે એટલે એમાં તો બધું જ આવશે. સાવરે કાચા ઘરની ભીતે મૂક્યા છે કઈ ખોલા પોલા દસ દસ રે કમાડ નથી રે સાંકળ એને નથી રે ભોગળ એને ના કોઈ આડી રે આડ. અહીંયા રે એ એવા પૂરક કહી શકાય જે એમણે ટેકામાં લીધા છે. આ પંક્તિ જ્યારે હું પઠન કરું છું એ છે જીવલાની જંજાળ. હવે જીવલાની જંજાળ મેં અગાઉ તમને કહ્યું કે એ છે પાત્ર કેન્દ્રીય રચના, પણ કવિ શું કરે છે એની ભીતર જે છુપાયેલી આધ્યાત્મિકતા છે એને કવિતામાં ઢાળે છે. એટલે
કવિતાની અંદર સીધે સીધી અભિધા કે સીધે સીધો ભાવ પડઘો ન આવે એને કવિતા બનાવી હોય તો ભાષાના માધ્યમથી એને રૂપકાત્મક કલ્પન પ્રતીક જે કઈ અભિવ્યક્તિ ભાષાકીય જરૂરી છે એ બધાની એ કવિ મથામણ કરતો રહે. સાવરે કાચા ઘરની ભીતે મૂક્યા છે કઈ ખોલા પોલા દસ દસ રે કમાડ નથી રે સાંકળ એને નથી રે ભોગળ એને ના કોઈ આડી રે આડ. પણ પછી શું કે દસ દ્રશ્યથી વાતો વાયરો ઘરમાં ઘુસે અધર અધર થતા જાય પડાળ. હવે આ દસ દિશાની વાત જેને ખબર હોય એને આ ગીત સમજાય. તો આવું ગોપિત જે રહસ્ય કહેવાય જ્ઞાનનું અધ્યાત્મ દર્શનનું એ પણ આ કવિ જાણે છે. એટલે એમ નહીં માની લેવું કે કુંવારા છોકરા છોકરીના ગીતો કવિએ લખ્યા છે તો એ ત્યાં સુધી સીમિત છે. અલગારીપણું એમનામાં છે અને અધ્યાત્મ દર્શન પણ છે. હરિભાવનાની રચનામાં એ આપણને પણ ગાય છે. દસ દશ્યથી વાતો વાયરો ઘરમાં ઘુસે અધર અધર થતા જાય પડાળ. હવે આ કયા ઘરની વાત છે અને આ કઈ દસ દિશાની વાત છે એ મર્મીઓ જાણે છે, એ જ્ઞાનીઓ જાણે છે. આપણે દસ દિશાની વાત કરીએ ત્યારે આપણને ખબર જ છે દસ દિશાને બે ઉપર નીચે, પણ એવી રીતે આપણા શરીરમાં આ કાયાના બંધાણમાં એવી કઈ દસ દિશા છે એ મર્મીઓ જાણે છે, તત્વજ્ઞાનીઓ જાણે છે. એની સાથે તો દસ દશ્યથી વાતો વાયરો ઘરમાં ઘુસે અધર અધર, આ અધર અધરની દ્વિરૂપતિ પણ બહુ સુંદર છે. અધર અધર જો જ્યોત જ્યારે પ્રગટે તો એ અધર અધર જ જાય ને. એટલે અધર અધર થતા જાય પડાળ. અને પછી સૌરાષ્ટ્રી લોકબોલી કે ભાષા તળપત જે કોઈ એની છાત નાગડી ભીત્યું વચ્ચે પેલો જીવલો ઝૂરે. કેમ એવું કીધું હશે કવિ, આવું વિશેષણ કેમ પ્રયોજ્યું છે? નાગડી ભીત્યું વચ્ચે પેલો જીવલો ઝૂરે, આ કયા જીવલાની વાત છે? આ પ્રત્યેકમાં વસેલી જીવદશાની વાત છે. જીવલો ઝૂરે એને તો કોઈ બાંધો ને ચોફાળ, પણ કઈ ચોફાળથી બાંધી શકાય? એક પછી એક પડળ માંથી જીવલે ખોલી ખુદની બાંધેલ ફરતી ઘેરી વાડ. તો આ લય છે જે તમને વાહ કહેવાનું મન થયું અર્થ અને ભાવ લયની દ્રષ્ટિએ, એ આ કવિનો મિજાજ છે. એક પછી એક પડળ માંથી જીવલે ખોલી ખુદની બાંધેલ ફરતી ઘેરી વાડ. હવે જો સાવરે કાચા ઘરની ભીતે મૂક્યા છે કઈ ખોલા પોલા દસ દસ કમાડ. ખોલા પોલા કેવા પાછળ પણ પેલી ક્ષણ ભંગુરતા રહેલી છે બાહ્ય જીવનની. તો એક આ મિજાજ છે એમની પાસે. અને એવી રીતે આ જે છે બોલ બોદા બુંગિયાનો હળવેથી કાન ઝાલી બોલ કે દેડકાના ચામડાનો વાગે નહીં ઢોલ. હા, દેડકાના ચામડાનો વાગે નહીં ઢોલ. આ ઉદાહરણ આપતા એમને આવડ્યું પ્રતિકાત્મક રીતે, ભાઈ આ જીવા તેવાનું કામ નથી. જો છાતી ઠોકીને કામ કરવું હોય તો કરો, અને એકદમ સ્પષ્ટ. શા માટે દંભ કરવો? ખોટા ખોટા શું કામ ખખડવું? આ સ્વરને એમણે કાવ્યાત્મક તારીની રીતે ઢાળ્યું છે. તો એનો એક સુંદર ત્રીજો બંધ, આમ તો બધા જંત્રા સારા છે પણ ત્રીજો બંધ, કે પરપોટો પાણી પર છાંટે રૂવાબ એનું હોવાપણું કેવું ને કેટલું. હવે પરપોટો શેનું પ્રતીક છે કવિતામાં? શું કરે કવિ? તો કલ્પન પ્રતીકનો ઉપયોગ કરે, પણ શેની માટે કરે? એ ભાવને વધારે ચમત્કૃતિ સુધી લઈ જવા માટે કરે, અને તો જ તમારા હૃદયમાં એ ભાવ અભિભૂત થાય. તો પરપોટો પાણી પર છાંટે રૂવાબ. હવે પરપોટાનો ઉલ્લેખ જ કેવો છે? પરપોટો થાય અને તરત વિલાઈ જાય, કેમ કે જીવન ક્ષણભંગુર છે. માણસનું અસ્તિત્વ એ પણ કેવું છે? ક્ષણભંગુર. એ વાતને એમાં વાળી લીધી છે. વાયુની આછેરી ટપલી પડે, વાયુની આછેરી ટપલી પડે ને બસ ફૂટી જવું એવું ને એટલું. ફોલ જરા પરપોટો હોવાની ઘટનાને ઠોલ, પછી જળનું એ જળપણું ફોલ. હવે જળ એ જીવનનું પ્રતીક છે. અસ્તિત્વને ટકાવવું હોય જીવનમાં ત્યારે આપણે આપણી જાતમાં એવી ક્ષણભંગુરતાઓને દૂર કરી આપણા અસ્તિત્વને ઉજાગર કરવા માટેની સતત મથામણ કરવી જોઈએ. આવા બહુ બધા ઉદાહરણો છે. એક પ્રણયનું જે કાવ્ય છે, એમનું ગીત છે, એનું એક સુંદર આલેખન કે જેમાં મિલનની પ્રથમ રાત્રિએ નાયિકાને કેવા મનોભાવો થાય, તો એનો એક સુંદર બંધ છે કે શરમ શેરડા ગાલે ટૂંકી પાની લગ જઈ ઉતર્યા. આ નવોઢાનું ગીત છે. શરમ શેરડા ગાલે ટૂંકી પાની પાની લગ જઈ ઉતર્યા, મણ મણ તાળા જીભે લાગ્યા વેણ એકે નવ ઉચર્યા. ને ભીના ભીના ધસમસ શ્વાસે થડક્યું ગભરું હૈયું. એ તો નાયિકાને જ ખબર છે
કે જ્યારે પ્રથમ મિલન રાત્રિ હોય તો કેવા કેવા ભાવો થાય, પણ તમે એ તો જુઓ કે કવિની દૃષ્ટિ ક્યાં સુધી પહોંચે છે. એ કઈ સ્ત્રી નથી, પણ સ્ત્રી ભાવને સ્પર્શ કરે છે, ઝીલે છે. આમ પણ ઓશોએ કહ્યું છે, અને ઓશો જ નહીં, મોટા મોટા સંતો મહંતો જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે દરેક સ્ત્રી પુરુષમાં 50% સ્ત્રી અને 50% પુરુષ વસે છે. આ સંવેદના પ્રત્યેક વ્યક્તિ ઝીલી શકે છે, કેટલાક થોડી ઝાચી અને કેટલાક થોડી ઓછી, પણ આ તો સંવેદનશીલ કવિ છે. આવા બીજા પણ ઘણા બધા કાવ્યો છે, મેં બહુ જ ઉદાહરણ ટાંક્યા છે, આખો લેખ કર્યો છે સમજવા માટે. હું જ્યારે આ બધી રચનાઓમાંથી પસાર થઈ તો મને ખબર પડી કે આ અત્યારના ગીતો નથી, આ તો બહુ સમયથી લખતા કવિ છે, આ પ્રગટ હવે થયા છે, એમનો સંગ્રહ હવે આવ્યો છે. તો તમે સમજી લો કે 10-ક વર્ષ તો થયા જ હશે, એનાથી વધારે કદાચ, અને ત્યારથી એ લખતા હશે. અને આ બધા જ ગીતોને આજે આપણી સામે એક સામટા મૂક્યા છે. અમે પુરુષની જાત એનો મિજાજ કેવો, અમે પુરુષની જાત અમારા હૈયામાં કલ્પાંત છતાંય આંખોથી ના ટપકી શકીએ, અમે શ્રીફળની નાત. આ શ્રીફળ અદ્ભુત કલ્પન મૂક્યું છે. એક તો સાત્વિક છે, પણ શ્રીફળની ગુણ તમે એના ગુણને જાણો, ઉપરથી જેટલું કઠણ અંદરથી એટલું જ પાણી પાણી પાણીદાર અને પાછું કોમળ. પુરુષનો અવાજ કેવો છે, એટલે પુરુષની અંદરની જે છાતી કેવી છે, ઉપરથી તમને કઠોર દેખાય અને અંદરથી કેટલો કોમળ છે. તો એવું સુંદર કલ્પન કે પ્રતીક કહો એ કવિ અહીંયા નિભાવ્યું છે. અમે શ્રીફળની નાત, અમારા જળનો છે કખળાટ, છતાંય આ છે રૂના છલકી શકીએ. આ ન છલકી શકવાની જ પીડાનું કાવ્ય છે, બરાબર. તો પુરુષની પીડાનું આવું તો આવા 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 બીજા પણ કાવ્યો છે જે મેં 4 વિભાગમાં સમાવ્યા છે. એક સરસ પંક્તિ છે, માણસને પડછાયો ફૂટે કાં આગળ કાં પાછળ. હવે આગળ પાછળના પડછાયાની વાત નહીં કોને ખબર હોય. હવે એ આપણે રાત્રે આવી રીતના બલ્બ કે એવું હોય ત્યારે આપણને પડછાયો કઈ બાજુ કઈ તરફ જાય છે એની ખબર હોય, અને તડકામાં આપણે ચાલતા હોઈએ ત્યારે. પણ શું એવી અભિધામાં તો કવિ વાત નથી કરતા, આ કઈ અભિધા શક્તિમાં આવેલી રચના નથી. માણસને પડછાયો ફૂટે કાં આગળ કાં પાછળ, અને પછી આપણને સમજાય શું, બે પાટામાં ચગદાયો પણ કાયમ થતો સળવળ. હવે આ કયા બે પાટા છે, મને તો એવું લાગ્યું કે આ બે પાટામાં આગળ અને પાછળ ભૂતકાળ અને ભવિષ્યકાળ હોઈ શકે. માણસ મોટા ભાગે આ બે કાળમાં જીવતો હોય છે, ભાગ્યે જ કોઈ એવો જણ છે જે વર્તમાનમાં જીવતો હોય, અને જે વર્તમાનમાં જીવે ને એ જ કૃષ્ણ થઈ શકે, કેમ કે એ વર્તમાનનો દેવ છે. તો આ માણસની એવી મૂંઝવણનું ગીત છે, આગળ પાછળ અને પાછો પડછાયો. આપણે જીવતા તો હોય છે પેલા પડછાયામાં જ, કાં તો આગામી અને કાં તો ભૂતકાળના. તો પડછાયાની આવી દ્વિભાત આ રચનામાં એમણે સરસ રીતે ઝીલી છે. કેટલાક માણસો ટોળામાં તો બેઠા હોય પણ પોતાની અભિવ્યક્તિ છુપાવતા હોય, આવા પ્રકારનું ગીત. ટોળે વળીને ભલે કુંડાળે બેઠા પણ ટોળામાં આપણે ના હોઈએ, આ કેવું તે આપણે જીવીએ. કવિ પોતાને પોતાને ઠપકો આપે છે એવું જ નથી, આ તો પ્રત્યેક જણને માટે પણ કીધું છે છાની રીતે. કેમ કે કવિ એ પહેલો આક્ષેપ પોતે સહન કરે, પહેલા જ્યારે કોઈ નિરીક્ષણ કરવું હોય તો એ પોતાની ઉપર લે, બીજા તરફ આંગળીએ પછી ચીંધે. સરસ કીધું કે ટોળે વળીને ભલે કુંડાળે બેઠા પણ ટોળામાં આપણે ના હોઈએ, આ કેવું તે આપણે જીવીએ. ને બોલવાનું કામ હવે ટેરવાએ ઝીલ્યું તો હોઠ જાણે અધખુલ્લો ઝાંપો, હોઠ જાણે અધખુલ્લો ઝાંપો. જે લોકો અલંકાર ભણતા હોય તેમને ખબર હોય આ ઉત્પ્રેક્ષા અલંકારમાં આખી વાત કરી છે. આવા તો બીજા અલંકારો પણ છે, ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક તો ખૂબ છે, અને કલ્પન તો હું એમ કહું કે રમેશ બારેકે જેટલી કલ્પન પ્રતીકની અભિવ્યક્તિઓ જેટલી કરી છે ને, કવિએ કદાચ એ ચીલે ગીતોમાં એ સાર્થક કર્યું છે. આ અમરેલીની ભૂમિ છે એટલા માટે હું નથી કહેતી, પણ કદાચ અમરેલીની ભૂમિમાં આ એવું સત્વ હશે કે અહીંના પ્રત્યેક કવિમાં ક્યાંક ને ક્યાંક આ અભિવ્યક્તિ આવી જ જાય છે. વિગતનું વળગણી મને થોડીક ઐતિહાસિક ઘટનાનું કોઈ ગીત હોય રાજા રજવાડાના સમયમાં, અને એવું કોઈક નોંધ ચીંધતું ગીત લાગ્યું. તો આવા બધા તો ખૂબ બધા ગીતો છે, મારે તો ઘણી વાત કરવી છે, ગઝલોની વાત કવિ કરવાના છે. છેલ્લે વધુ સમય ન લઈને મારે એક બંધ મુકેશ દવેની પરવાનગી અને મંચસ્થ મહાનુભાવોની જો પરમિશન હોય તો એક બંધ માત્ર તમારી સામે પ્રગટ કરવો છે. નિસંતાન દંપતી પીડા ઝીલી છે આ કવિએ. હવે મેં કહ્યું કે બધું જ ઝીલે છે એમના હૃદયમાં, કેટલું મોટું હૃદય છે મને તો એમ થાય.
કે આ પીડા પણ એમણે આત્મસાત કરી લીધી એટલે પ્રતીકાત્મક રીતે આલેખી છે. અમે બોરડી ઝંઝેડી ખર્યા ઝાકળ ના ટીપા, અમે બોરડી ઝંઝેડી ખર્યા ઝાકળ ના ટીપા, પણ કે બોરાન પામિયા હોજી રે. અમે બોરડી ઝંઝેડી ખર્યા ઝાકળ ના ટીપા, પણ કે બોરાન પામિયા હોજી રે. અમે ખેતર અમે ખેતર લણ્યા ને મળ્યા ભૂથા ના કીપા, પણ કે ઢૂંડા નવ જડિયા હોજી રે. અમે બોરડી ઝંઝેડી ખર્યા ઝાંકળ ના ટીપા, મોટું ફળ્યું સાવ સુનું હાય, મોટું ફળ્યું સાવ સુનું હાય. નોધા રાજા પા નથી એકે આખ્યાળા ખોરડે અંધાપા, રમે ખોળે ખાલી પાહાય હૈયે જુરાપા. અમે અંજળ વચ ડૂબ્યા હાય નોતા તરાપા, અમે શ્રીફળ અમે શ્રીફળ વધેરી જાર્યા અધમણ ની સાસા, અમે શ્રીફળ વધેરી જાર્યા અધમણ ની સાસા, પણ એકે દેવ નવરી જીયા હોજી રે. અમે બોરડી ઝંઝેડી ખર્યા ઝાકળ ના ટીપા. ખૂબ ખૂબ ધન્યવાદ. એક જણ જીવી ગયો, રમેશ પારેખ સાહિત્ય વર્તુળ અને ખાસ કવિ મુકેશ દવેને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર વર્ષાબેન. અભ્યાસ પૂર્ણ અને સમયની સાથે ચાલીને, એ તો બેન 45 મિનિટ તો ક્લાસમાં જાય ત્યાં સુધી અધ્યાપકો મૂકે નહીં કોઈને, પણ શબ્દની સાથે સૂરનો નાતો અને અભ્યાસના વિશદ દ્રષ્ટિકોણ સાથે એમણે કવિના આ કાવ્ય સંગ્રહને ઉઘાડી આપ્યો. એમણે ગાયું એટલે સૂર આપણી સામે, એના આરોહ અવરોહ બહુ મારે ડીપમાં નથી જવું, પણ વાંસળીના સૂર એવા શીર્ષકથી કવિ મુકેશ દવે એવું કહે છે કે વાંસળીના સૂર મારા હૈયામાં ઉતરીને સામટું ગોકુળ લઈ દોડે. આમ ગોકુળ શબ્દ આવે છે ને તોય મને અરવિંદભાઈ યાદ આવે છે, કે વાંસળીને આમ સુરેશ દલાલ આવે પણ પહેલા અરવિંદભાઈ આવે ને પછી સુરેશ દલાલ આવે, કે વાંસળીના સૂર મારા હૈયામાં ઉતરીને સામટું ગોકુળ લઈ દોડે. વાછરું વછોઈ ઓલી ભાંભરતી ગાયોશી લાગણીઓ ખીલા વછોડે, ને ધમની ને શિરાઓ રાસલીલા લેતી ત્યાં પ્રગટે નરસિંહની મશાલ. આ મુકેશ દેવે, મુકેશ દાદાનું આ ગીત જુઓ તમે, કે ધમની ને શિરાઓ રાસલીલા લેતી ત્યાં પ્રગટે નરસિંહની મશાલ, મીરાના ઝાંઝરિયા છમછમ છમ બાજે ને અંતરમાં ગુંજે કરતાલ. આખું એ આકાશ હવે મારામાં ઉતર્યું ને પ્રસર્યું છે વૈકુંઠની જોડે. વાંસળીના સૂર મારા હૈયામાં ઉતરીને સામટું ગોકુળ લઈ દોડે. ને આ જુઓ, આપણે ત્યાં પ્રણુભાઈ ટીએસ એલિયટ કવિતામાં નાવીન્યની વાત કરે છે કે પરંપરાની ધરતીમાં જ નવીનતાનો છોડ ઉગે છે એવું કહે છે. તો આ નાવીન્ય જુઓ કે મુકેશભાઈની કવિતામાં કઈ રીતે પ્રગટે, કે ફૂંફાડા દેતો એ કાલીનાગ જંપ્યો ઓલા કંસને લાગી સમાધિ. આ નાવીન્ય, કે ફૂંફાડા દેતો એ કાલીનાગ જંપ્યો ઓલા કંસને લાગી સમાધિ, તનમનમાં નેહ નદી એવી કઈ ફૂટી કે પ્રીત્યુથી છલકાયો જલ્દી, ને ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર સઘળું છું હું એના ગીતા જ્ઞાન સંશયો ફોડે. વાંસળીના સૂર મારા હૈયામાં ઉતરીને સામટું ગોકુળ લઈ દોડે. તો આ આ કવિની મજા છે.